નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં પાઠ ઓગણીસ પાંચ દાણા જે એક બોધકથા છે તમને શીખવા મળે એવી બોધકથા વિશે જાણકારી મેળવીશું સૌપ્રથમ કૃતિ વિશે પરિચય મેળવીએ પાંચ દાણા એ બોધકથા આપણા ભાષા શિક્ષણ અને વ્યવહાર બોધનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે જેમાં એક સેટ પોતાના ચાર દીકરાઓની વહુઓની આવડત અને વ્યવહાર કુશળતા જાણવાની ઈચ્છા રાખે છે આ માટે શેઠ દીકરાઓની વહુઓને અનાજના પાંચ પાંચ દાણા આપી દાણાને સાચવી રાખવાનું જણાવે છે થોડા સમય પછી જ્યારે તેઓ પોતાના દીકરાઓની વહુઓ પાસે પેલા પાંચ દાણા માગે છે ત્યારે શેઠને તે વહુઓની સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતાનો ખ્યાલ આવે છે તો હવે આપણે પાઠને સમજીશું ધનપાલ નામે એક શેઠ હતા ધનપાલ શેઠનું નામ દૂર દૂર સુધી જાણીતું હતું દૂર દેશાવર સાથે એમનો વેપાર ચાલતો હતો દેશાવર એટલે કે પરદેશ દૂર દૂર પરદેશ સુધી તેમનો વેપાર ચાલતો હતો એમને આંગણે લક્ષ્મીની છોડો ઉછળતી હતી લક્ષ્મીની છોડો ઉછળવી રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે પુષ્કળ પ્રમાણમાં ધન હોવ તો ધનપાલ શેઠ પાસે પુષ્કળ પ્રમાણમાં ધન હતું ઘરમાં ખર્ચતા ખૂટે નહીં તેટલું ધન તેમની પાસે હતું આમ છતાં શેઠ ગણત્રીવાળા હતા ગણત્રીવાળાનો અર્થ ઝીણી બાબતોની દરકાર કરનાર એવો થાય છે તો ધનપાલ શેઠ ઝીણી ઝીણી બાબતોની દરકાર કરનારા હતા એ સમજતા હતા કે ઘરની રાણી આવડતવાળી ન હોય તો અઢળક ધન પણ ખૂટી જાય ઘરની રાણી એટલે કે ઘરનો વહીવટ સંભાળનાર સ્ત્રી આવડતવાળી એટલે કે કુશળ અઢળકનો અર્થ થાય પુષ્કળ ખૂબ તો ધનપાલ શેઠ માનતા હતા કે ઘરને સાચવનારી ઘરનો વહીવટ સંભાળનારી સ્ત્રી કુશળ ન હોય તો પુષ્કળ ધન પણ ખૂટી જાય તમે આકૃતિમાં જોઈ શકો છો ચારે વહુઓ ઊભી છે અને ધનપાલ શેઠ બેઠેલા દેખાય છે ધનપાલ શેઠને ચાર દીકરા હતા દીકરાઓની ચાર વહુઓ હતી દીકરા તો જીવ પુરોવીને વેપાર ધંધામાં પડી ગયા હતા જીવ પરોવીને રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય એક ચિત્ત થઈ જવ તો દીકરાઓ એક ચિત્ત થઈ વેપાર ધંધામાં પડી ગયા હતા દીકરાઓની હોશિયારી અને સમજદારીથી ધનપાલ શેઠને સંતોષ હતો પણ દીકરાઓની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની શેઠને એક દિવસ ઈચ્છા થાય છે ચાલાક એટલે કે બુદ્ધિશાળી ઘર રખું ઘર રખવું અર્થ થાય ઘર સાચવનારી સાચવીને વ્યવહાર કરનારી તો એક દિવસ ધનપાલ શેઠને પોતાની દીકરાની વહુઓ ચાલાક અને ઘર રખવું છે કે નહીં એ જાણવાની ઈચ્છા થાય છે અને એમનું પારખું કરવા માટે શેઠ એક યુક્તિ વિચારી કાઢે છે પારખું એટલે કે કસોટી પરીક્ષા તો ચારેય વહુઓની કસોટી પરીક્ષા કરવા માટે એક યુક્તિ વિચારી કાઢે છે એક દિવસ શેઠ ચારેય વહુઓને બોલાવીને કહે છે બેટા હું આજે તમને દરેકને ડાંગરના પાંચ પાંચ દાણા આપું છું કોઈક વાર એ દાણા હું તમારી પાસેથી પાછા માગીશ માટે એ દાણા જતન કરીને સાચવી રાખજો આમ કહી એમણે દરેક વહુને પાંચ પાંચ દાણા આપી ત્યાંથી વિદાય કરે છે વહુઓ દાણા લઈ હસતી હસતી ચાલી જાય છે ચારેય વહુઓના સ્વભાવ અલગ અલગ હતા એમાં સૌ પ્રથમ મોટી વહુનો સ્વભાવ ઉછાંછળો હતો મોટી વહુ જરા ઉછાંછળી અને છીછરી બુદ્ધિની હતી ઉછાંછળીનો અર્થ થાય અવિચારી ઉદ્ધત વિચાર્યા વિના કામ કરે તેવી અવિચારી ઉદ્ધત હતી અને છીછરી બુદ્ધિની એટલે કે ઓછી બુદ્ધિની અપરિપક્વ તો મોટી વહુ અને છીછરી બુદ્ધિની હતી એને થયું એ કેવા ઝીણા જીવના છે ઝીણા જીવના એ રૂઢિપ્રયોગ છે ઝીણા જીવના હોવ એનો અર્થ થાય કરસરિયા હોવ તો મોટી વહુ વિચારે છે કે ડોસા કેવા છે આપી આપીને ડાંગરના પાંચ દાણા એમ વિચારી દાણા બારી બહાર ફેંકી દઈ નિરાતે સુઈ જાય છે સસરાની વાતનો મર્મ એ સમજી શકતી નહીં તો સસરાની વાતનો એ મર્મ સમજી શકી નહીં મર્મ એટલે કે રહસ્ય તાત્પર્ય સસરાની વાતનું તાત્પર્ય તે સમજી શકી નહીં બીજા છોકરાની વહુ જરાક લાગણીવાળી પણ લહેરી હતી લહેરી એટલે કે તરંગી ઉડાઉ હતી એને થયું સસરાએ ભલે પાંચ દાણા આપ્યા એ તો એની પ્રસાદી ગણાય એને મામૂલી ચીજ ઘણી ફેંકી ન દેવાય પાછા માંગશે ત્યારે જોયું જ જશે કોઠીમાંથી કાઢીને બીજા દાણા આપતા સીવા લાગવાની છે એવો વિચાર કરતી દાણા ફોલીને ખાઈ જાય છે એને પણ સસરાની વાતનો મર્મ સમજાયો નહીં મર્મ એટલે કે રહસ્ય તાત્પર્ય સસરાની વાતનું તાત્પર્ય તે સમજી શકી નહીં ત્રીજા છોકરાની વહુ જરાક ઝીણા સ્વભાવની હતી ઝીણા સ્વભાવની એટલે કે બારીકાઈથી વિચારનારી તો ત્રીજા છોકરાની જે વહુ હતી એ બારીકાઈથી વિચારનારી હતી એને થયું કે સસરાજીએ આપેલા પાંચ દાણા ડાબડીમાં મૂકીને સાચવી રાખવા અને માગે ત્યારે ડાબડી ખોલીને કાઢી આપીશ એમાં કંઈ મોટી વાત નથી એમ વિચાર કરી એ દાણાને ડાબડીમાં મૂકીને સંઘરી રાખે છે ત્રીજી વહુ પણ શેઠની વાતનું રહસ્ય સમજી શકી નહીં વિદ્યાર્થી મિત્રો સૌથી નાના દીકરાની વહુ ચતુર અને સમજુ હતી ચતુર એટલે કે ચાલાક હોશિયાર અને સમજદાર હતી એને થયું સસરાની વાતમાં કઈક ઊંડો મર્મ હોવો જોઈએ વાતમાં મર્મ હોવો રૂઢિપ્રયોગ છે જેનો અર્થ છે વાતમાં રહસ્ય હોવ તો તે સમજી જાય છે કે સસરાની વાતમાં કંઈક રહસ્ય હોવું જોઈએ દાણા સંઘરી રાખવા એ વાત તો સાચી પણ સંઘરેલા દાણા વખત જતાં બગડી જાય એના કરતાં એ દાણા ખેતરમાં વવરાવી દઉં તો કેવું કણમાંથી મણ થતાં અનાજને કેટલી વાર અને સસરાજીને પણ એ જરૂર ગમી જશે એમ નાની વહુ વિચારે છે આમ વિચારી નાની વહુ પાંચ દાણા પોતાના પિયરમાં મોકલાવીને વવરાવ્યા કરે છે એક સાલ થાય છે બીજી સાલ ગઈ અને પાક પાકતો ગયો ને વહુ એને ફરી ફરી વવરાવતી ગઈ આ રીતે પેલા દાણા વધતા જ વધતા જ ગયા અને ત્રણેય મોટી વહુઓ આ દાણાની વાત ભૂલી ગઈ હતી ફક્ત ચોથી વહુને આ વાત હરહંમેશ યાદ રહેતી હતી પછી એક દિવસ શેઠ ચારેય વહુઓને બોલાવીને કહે છે વહુ બેટા ડાંગરના પેલા પાંચ દાણા પાછા આપો તો પહેલી બે વહુઓ કહે છે એ દાણા તો તે દહઢેજ પૂરા થઈ ગયા હવે એ દાણા ક્યાંથી લાવીએ કહો તો કોઠીમાંથી પાંચ પાંચ દાણા લઈ આવીએ એમ બે વહુઓ કહે છે ત્રીજી વહુ કહે છે સસરાજી મેં એ દાણા બરાબર સાચવી રાખ્યા છે થોભો હું ડાબડી લઈ આવું એમ કહી એ ઘરમાં જાય છે અને ડાબડીમાંથી કાઢી એણે પાંચેય દાણા સસરાજીના હાથમાં મૂકે છે નાની વહુ આ બધું જોતી ધીમું ધીમું હસી રહી હતી શેઠે કહ્યું દીકરા તું કેમ કંઈ બોલતી નથી જા તારા દાણા લઈ આવ કેમ લાવી શકીશ ને એમ પ્રશ્ન કરે છે તો નાની વહુ કહે છે સસરાજી એ દાણા લાવવા માટે આપને મારે પિયર ગાડા મોકલવા પડશે આજે હવે એ દાણા પાંચ નથી રહ્યા એ વધી વધીને ગાડા ભરાય તેટલા થયા છે તો નાની વહુ કહે છે કે સસરાજી એ દાણા હવે પાંચ રહ્યા નથી ગાડાના ગાડા ભરાય એટલા દાણા થઈ ગયા છે પછી નાની વહુ એ દાણાની વાત માંડીને કહી સંભળાવે છે વાત માડીને કહેવી રૂઢિપ્રયોગ છે જેનો અર્થ થાય વાત વાત કહેવી તો નાની વહુ સસરાજીને કહે છે એ પરથી ધનપાલે ત્રણેય મોટી વહુઓને કહ્યું કે તમારા સૌમાં આ નાની વહુ ઠરેલ અને ચતુર છે ચતુર એટલે કે હોશિયાર છે આજથી આપણા આખા ઘરનો કારભાર એ ચલાવશે ઘરનો કારભાર એટલે કે ઘરનો વહીવટ તો આજથી આપણા ઘરનો વહીવટ નાની વહુ ચલાવશે તમે સૌ એના સાણપણનો લાભ લેજો શાણપણ એટલે કે ડહપણ સમજદારી નાની વહુની સમજદારી ડહાપણનો તમે વહુઓ અને પછી શેઠ નાની વહુ તરફ જોઈને બોલે છે દીકરી આજથી ઘરમાં કોઠારનો કારભાર તને સોંપું છું કોઠાર એટલે કે ભંડાર તેઓ કહે છે કે મને ખાતરી થઈ છે કે તું આ ઘરની લક્ષ્મી છે તારા હાથમાં આવેલી સંપત્તિ એટલે કે ધન દોલત વધતી જ જશે તું જ મારા ઘરને સારી રીતે સાચવી શકશે તો ધનપાલ શેઠ નાની વહુને આ પ્રમાણે કહે છે પછી ત્રીજી વહુને કહે છે બેટા આજથી રસોઈ રસોડાનો કારભાર તને સાચવવાનો છે બીજી વહુઓને નોકર ચાકર ઉપર દેખરેખ રાખવાનું સોંપે છે અને સૌથી મોટી વહુને ઘરની સાફ સૂફની જવાબદારી સંભાળી લેવાની કહે છે તો ધનપાલ શેઠ સૌથી નાની વહુને કોઠારનો કારભાર સોંપે છે ત્રીજી વહુને રસોડાનો કારભાર સોંપે છે બીજી વહુને નોકર ચાકર ઉપર દેખરેખ રાખવાનું કામ સોંપે છે અને સૌથી મોટી વહુને ઘરની સાફસુફીની જવાબદારી સંભાળી લેવાનું કહે છે તો આ પ્રમાણે ધનપાલ શેઠ ચારેય વહુઓને પોતાના સ્વભાવ પ્રમાણે જવાબદારી સોંપે છે ધનપાલ શેઠ વહુઓને કહે છે કે સૌ પોતપોતાની સૂજ સૂઝ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે વહેંચીને ઘરનું કામ કરશો તો ઘરની શોભા રહેશે અને બધા સુખી થશો વિદ્યાર્થી મિત્રો આપણે પણ આપણા જીવનમાં નાની વહુની જેમ સૂઝ સમજ આવડત હોશિયારી અને વ્યવહાર કુશળતા અપનાવવી જોઈએ આભાર